नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। हवे आगळ जोईए विद्यार्थी मित्रों, तो अहीं दशकना स्थान में केटला शेरडीना जूथ आप्या छे ते आपणे गणवाना छे। एक, बे, त्रण, चार, पांच, छ, सात, आठ अने नौ। तो अहीं दशकना स्थान में नौ लखी नाखवाना। दस दस ना नौ जूथ। हवे एकमना स्थान में अहीं एक शेरडीनुं चित्र आप्युं छे, तो अहीं एकड़े एक। हवे दशक अने एकमना स्थानने मेळवता जे संख्या बने छे ते केटली छे, तो नव वड एकड़ एकाणु। हवे जुओ विद्यार्थी मित्रों, अहीं जे रीते जूथ गण्या छे ते रीते ज अहीं जूथ गणवाना छे अने संख्या लखवानी छे। हवे तमे जाते पेन्सिल मूकीने आवी रीते चोपड़ीमां गणजो। जुओ दशकना स्थानमां केटला शेरडीના जूथ आप्યા છે, ત્યાં દશક લખ્યું છે તેમાં આ શેરડીના જૂથ ગણીને અહીંયા લખી નાખવાના છે। ગણો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત। તો દશકના સ્થાનમાં કેટલા લખવાના છે? સાત। હવે એકમના સ્થાનમાં કેટલી છૂટી શેરડી આપી છે તે ગણવાની છે, તો ગણો, એક, બે અને ત્રણ। તો એકમના સ્થાનમાં ત્રણ। હવે દશકના સ્થાનમાં સાત અને એકમના સ્થાનમાં ત્રણ। તો દશક અને એકમને એકમના સ્થાનની મેળવતી સંખ્યા જે છે કેટલી થશે? સાત અડત્રગડ તોતેર। ખ્યાલ આવ્યો? બધા વિદ્યાર્થી મિત્રોએ જૂથ અને છૂટી એ બંને સંખ્યા અલગ ગણવાની છે અને જૂથ દશકમાં લખવાના, છૂટી શેરડી એકમમાં લખવાની અને બંનેને બનતી સંખ્યા અહીં સર્કલમાં લખવાની, ગોળમાં લખવાની રહેશે। હવે આગળ આગળ જુઓ દશકના સ્થાનમાં કેટલા શેરડીના જૂથ આપ્યા છે? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ। કેટલા આપ્યા છે? છ। તો દશકના સ્થાનમાં કેટલા લખવાના? છ શેરડીના જૂથ છે। હવે છૂટી શેરડી કેટલી આપી છે આપણે એકમના સ્થાનમાં લખવાની રહેશે। ગણો, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ। તો એકમના સ્થાનમાં કેટલા આવશે? છ। દશકના સ્થાનમાં છ, એકમના સ્થાનમાં છ, આ બંને સંખ્યાને ભેગી કરીએ તો અહીંયા કેટલા થાય? બે છગડા છાસઠ। કેટલા થાય? બે છગડા છાસઠ। બધા વિદ્યાર્થી મિત્રોએ આ સંખ્યા લખવાની અને ગણીને લખવાની છે અને બોલતા પણ જવાનું છે। જ્યારે આપણે અંદર લખીએ સંખ્યા તો બોલવાની છે, જેથી કરીને આપણે ખ્યાલ આવે કે આ સાત અડત્રગડ તોતેર થાય, બે છગડા છાસઠ થાય, એવી રીતે। અને દરરોજ છોકરાઓ અત્યારે ઘરે જ હોય ત્યારે શું કરવાનું છે? એકથી સો આંક અને બાર અક્ષરીનો રોજ મહાવરો કરવાનો છે, જેથી કરીને શાળા ખુલે ત્યારે તમને વાંચતા અને ગણતરી કરતાં આવડી જાય। જો તમે બાર અક્ષરી લખશો, વાંચશો તો તમને વાંચતા શીખી જવાશે અને આંખ જો તૈયાર કરશો તો તમને આ જે ગણતરી કરે છે તેમાં સહેજ પણ તકલીફ પડશે નહીં। હવે આગળ, હવે આ દશકના સ્થાનમાં કેટલા શેરડીના જૂથ છે તે ગણવાના છે અને અહીંયા દશકના સ્થાનમાં લખવાના છે। હવે ગણો ફરીથી, જ્યારે શેરડીના જૂથ આવે ત્યારે તમારે શું કરવાનું છે? ધ્યાન આપીને કેટલા જૂથ છે એ ગણવાના છે અને દશકના સ્થાનમાં લખવાના છે। ગણો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ। હવે દશકના સ્થાનમાં શેરડીના જૂથની સંખ્યા કેટલી લખવાની રહેશે? તો નવ વડે નવ। જુઓ હવે એકમ, તો એકમના સ્થાનમાં છૂટી શેરડી કેટલી આપી છે તે તમારે ગણવાની છે અને અહીં એકમના સ્થાનમાં લખવાની છે। ગણો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ। એકમના સ્થાનમાં પણ નવ વડે નવ આવ્યા। હવે દશક અને એકમનું સ્થાન જે ભેગું કરે છે તેમાંથી બનતી સંખ્યા કઈ છે? તો બે નવડા નવ્વાણું। કઈ સંખ્યા બને છે? બે નવડા નવ્વાણું। ચલો આગળ, હવે
હવે આ દશકના સ્થાનમાં કેટલા જૂથ આપ્યા છે તે ગણવાના છે અને નીચે લખવાના છે. હવે ચલો ગણવાની શરૂઆત કરો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. કેટલા જૂથ આપેલા છે શેરડીના? સાત. કેટલા? સાત. તો દશકના સ્થાનમાં સાત લખી નાખવા ના. હવે છૂટી શેરડી કેટલી આપી છે ગણો. તો એક, બે, ત્રણ અને ચાર. તો એકમના સ્થાનમાં કેટલા આવશે? ચાર. તો દશક અને એકમને મળતા સંખ્યા કઈ બને છે? સાતર ચોગડ 74. કઈ બનશે? સાતર ચોગડ 74. બરોબર. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, જે આપણે જૂથ ભણી ગયા છીએ એમાં આપણે કેટલા આવ્યા હતા? 40 + 10 = 50 સુધી આપણે ભણી ગયા હતા. અહીંયા 50 + 1 = 51 થી 70 સુધીની સંખ્યાઓ આપેલી છે. હવે આમાં શું લખ્યું છે? ખાલી જગ્યા પૂરો. 51 થી 70 સુધીની સંખ્યાઓ એમાં આપ્યું છે, ખાલી જગ્યા પૂરો. હવે તમારે શું કરવાનું છે ખ્યાલ આવ્યો? જો અહીં જૂથ આપેલા છે, અહીં છૂટા આપેલા છે, અહીં દિવાસળીના જૂથ છે, અહીં દિવાસળી છૂટી આપેલી છે. આ આપણને એક ઉદાહરણ આપ્યું છે કે તમારે આ રીતે બનાવવાનું છે. હવે સૌ પ્રથમ ઉદાહરણમાં તો બધું કમ્પ્લીટ જ હોય, એમાં કોઈ જાતનું આગુ પાછું કરવાનું નથી, ખાલી આપણાને સમજવા માટે આપેલું હોય છે. તો 1, 2, 3, 4 અને 5 બરોબર. તો આપણે 10, 10 જે જૂથ છે એ 5 છે, તો આપણે શું લખવાનું? 5 દશક. 10, 10 જૂથ છે, એક જૂથ હોય તો 10, તો 5 જૂથ છે તો 5 દશક એટલે 50. અને અહીં એક જ સળી છૂટી છે તો એક એકમ. એકમમાં શું આવે? એક આવે અહીંયા. એટલે 5 દશક અને 1 એકમ બરાબર કેટલા થાય? 5 + 1 = 51 થાય. ખ્યાલ આવ્યો? એવી રીતે જો આ ઉદાહરણ છે એને જોઈને તમારે શું કરવાનું છે? આ જે નીચેનું આપ્યું છે એ સમજવાનું છે અને સમજ્યા પછી તેને લખવાનું છે. હવે જુઓ અહીંયા શું આપ્યું છે? 5 દશક 2 એકમ. તો 5 દશકમાં 1, 2, 3, 4 અને 5 જે આ દિવાસળીના 5 જૂથ છે એ આપણને આપેલા છે. 1, 2, 3, 4 અને 5 5 દશકમાં દિવાસળીના આપણને 5 જૂથ આપેલા છે. પણ જે આ 2 એકમ છે તેમાં જે દિવાસળીની સળીઓ આપવી જોઈએ છૂટી તે આપેલ નથી. તો આપણે સંખ્યા જોવાની કે કઈ સંખ્યા છે? તો 2. તો આપણે દિવાસળીની સળીઓ અહીંયા 2 બનાવી દેવાની ખાલી જગ્યામાં. બરોબર. 5 જૂથ 2 સળીઓ છૂટી તો કેટલા થાય? 5 અને અહીંયા દશકના સ્થાનમાં 5 અને એકમના સ્થાનમાં 2 તો કઈ સંખ્યા બની? 5 + 52. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જૂથ આપ્યા હતા, આ ખાનાની અંદર જૂથ આપેલ નથી, ફક્ત નીચે લખીને આપેલ છે કે 5 દશક. બરોબર. તો મેં શું સમજાવ્યું હતું કે જ્યારે દશકના સ્થાનમાં સંખ્યા હોય અને ઉપર કોઈ પણ જાતના જૂથ ન આપેલા હોય તો આપણે શું કરવાનું? ગોળ દોરીને અંદર 10 લખી નાખવાના. એટલે સમજી લેવાનું કે 10 લખ્યા છે, 1 જૂથ છે, તો આપણે કેટલા જૂથ બનાવવાના છે? 5. તો ગણવાના 1, 2, 3, 4 અને 5 આપણે 10, 10 કેટલા જૂથ બનાવ્યા? 5. હવે એકમના સ્થાનમાં કેટલી સળીઓ છે જુઓ. તો 1, 2 અને 3 અને અહીં લખીને પણ આપ્યું છે 3 એકમ. તો અહીં જૂથ દશકના સ્થાનમાં 5 અને એકમના સ્થાનમાં 3 તો કેટલા થયા? 5 + 3 = 53 થયા. બરોબર. હવે આગળ અહીં નીચેના બોક્સમાં 5 દશક આપેલા છે અને 1, 2, 3, 4 અને 5 જો 5 દશકમાં 5 જૂથ છે ને દિવાસળીના. હવે અહીં બાજુમાં કંઈ પણ આપેલ નહોતું તો આપણે આ ચોગડ 4 છે જે અંક આપ્યો છે તે 4 ઊભી લીટી કરી નાખીશું, સળીઓની જગ્યાએ લીટી. બરોબર. તો આ 4 છે તો 1, 2, 3, 4 થયા. દશકના સ્થાનમાં 5, એકમના સ્થાનમાં 4. તો કઈ સંખ્યા થઈ? દશકના સ્થાનમાં 5 છે અને એકમના સ્થાનમાં 4 છે, તો સંખ્યા કઈ બની?
पाचड़ चौगड़ चौपन। हवे आगळ दशकना स्थान में पांच छे, एकमना स्थान में पांच छे, पर अहिया आपने जे सर्कल आप्यु छे वर्तुळ गोल ते खाली छे, तो आपने दशकना स्थानी संख्या अने एकमना स्थानी संख्या भेगी करीने अहिया लखवानी छे। तो दशकना स्थान में केटला छे जुओ, जो ए जुओ तो एक बे त्रण चार अने पांच, तो अहीं केटला लखवाना पांच। अहीं एकमना स्थान में केटली छूटी सळीओ छे, तो एक बे त्रण चार अने पांच, तो केटला लखवाना पांच। हवे बनती संख्या कई छे, तो बे पांचडा पंचावन। दशक अने एकम ने जे आपणे भेगा कर्या तो कई संख्या बनी, बे पांचडा पंचावन। हवे आगळ नीचेना बॉक्स में पांच दशक लखेला छे खरी, पण आपणाने बॉक्सना जूथ दिवासळीना जूथ आपेल नथी, तो आपणे शुं करवानुं, अहींया पांच गोल करीन अंदर दस लखी नाखवाना, एटले पांच जूथ थया। जो एक बे त्रण चार अने पांच, पांच जूथ थया। हवे छूटी सळीओ केटली छे, तो गणो एक बे त्रण चार पांच अने छ, छ एकम थया। हवे पांच दशक अने छ एकम, तो अहीं लखवानुं पांच दशक, दशकना स्थानमां पांच, एकमना स्थानमां छ, पांचड़ छगड़ छप्पन। हवे आगळ जोईए विद्यार्थी मित्रों, पांच दशक दिवासळीनी सळीओना जूथ केटला छे, तो एक बे त्रण चार अने पांच, तो अहींया पांचड़ पांच लखी नाख्या। हवे एकमना स्थानमां केटला छे, तो एक बे त्रण चार पांच छ अने सात, तो एकमना स्थानमां शुं लखी नाखवानुं, सात। तो एकम अने दशकने ભેગા કરતા કઈ સંખ્યા બની, પાંચડ સાતડ સત્તાવન, કઈ બની, પાંચડ સાતડ સત્તાવન। હવે આગળ પાંચ દશક આઠ એકમ, બરોબર, તો અહીંયા દશકમાં દિવાસળીના જૂથ આપેલા છે, અહીંયા જગ્યા ખાલી આપી છે, તો આપણે શું કરવાનું છે, સૌ પ્રથમ અહીં જૂથ ગણવાના છે, તો એક બે ત્રણ ચાર અને પાંચ, તો અહીં શું લખવાનું છે, પાંચડી પાંચ। અહીં જે ખાલી જગ્યા આપી છે ત્યાં આઠ લખ્યા છે, આઠ એકમ, એટલે આપણે શું કરવાનું, આઠ સળીઓ દોરવાની છે, ગણી એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, તો અહીં એકમના સ્થાનમાં કેટલા લખવાના રહેશે, આઠ। તો કઈ સંખ્યા બની દશક અને એકમ મેળવતા, પાંચડ આઠડ અઠાવન। હવે આગળ પાંચ દશક નવ એકમ, તો પાંચ દસ દસના પાંચ જૂથ છે, જો ગણો એક બે ત્રણ ચાર અને પાંચ, તો પાંચ અહીં આપેલા છે। હવે અહીંયા જે જગ્યા ખાલી છે તેમાં તમારે નવ લીટી કરવાની છે, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, દિવાસળીની જગ્યાએ આપણે ઊભી લીટીનો ઉપયોગ કરેલ છે, તો નવ લીટી કરી છે, તો એકમના સ્થાનમાં નવ છે, તો કઈ સંખ્યા બનશે દશક અને એકમમાં, પાંચડ નવડ ઓગણસાઠ। હવે છેલ્લું, અહીં ખાસ વાંચવાનું છે, અહીં સુધી એકમ આવ્યું હતું, પણ જ્યારે જુઓ અહીંયા પણ દશક છે અને અહીંયા પણ દશક છે, તો શું કરવાનું છે, દશક અને દશક હોય તો એક સાથે બધા જૂથને લઈ લેવાના છે, અહીંયા છૂટી એક પણ દિવાસળી આપેલી નથી, અહીંયા પણ એક જૂથ આપ્યું છે અને અહીંયા પાંચ જૂથ ઓલરેડી આપેલા છે, તો ગણો હવે દશક, હવે શું કરવાનું, દશકના સ્થાનમાં પાંચ છે અને આ દશકના સ્થાનમાં એક છે, તો આપણે શું કરવાનું છે, આ બધા જૂથને એક સાથે ગણી લેવાના છે, ગણો એક બે ત્રણ ચાર પાંચ અને છ, અહીંયા છ લખીને આપણે દશકના સ્થાન સ્થાનમાં શું મૂકીએ છીએ, જીરો, અહીં પાછળ જીરો મૂકીને આ બંને દશકને ભેગા કરતા કઈ સંખ્યા બની, છગડાનો મીંડો સાહીઠ। બધા બાળકો અહીં ખાસ ધ્યાન આપવાનું છે। હવે જુઓ આ બધું જે બોલ્યા એમાં આપણે પાછળની જે સંખ્યાઓ છે એ વાંચીએ, તો એકાવનથી સાહીઠ સુધીની થાય છે, પાંચડ એકડ એકાવન, પાંચડ બગડ બાવન, પાંચડ ત્રગડ ત્રેપન, પાંચડ ચોગડ ચોપન, બે પાંચડા પંચાવન, પાંચડ છગડ છપ્પન, પાંચડ સાતડ સત્તાવન, પાંચડ આઠડ અઠાવન,
પાછળનો વળો 59 અને છગડાનો વિંડો 60 51 થી 60 થઈ હવે આગળ અહીં 10 10 ના 5 જૂથ હતા અહીં 10 10 ના કેટલા જૂથ છે 6 દશકના સ્થાનમાં 6 એકમના સ્થાનમાં 1 એટલે અહીં કયો ગળિયો બોલાશે 60 વત્તા 1 બરાબર 61 અહીંયા 50 વત્તા 1 બરાબર 51 હવે જુઓ દશકના સ્થાનમાં આ પણ ઉદાહરણ જ છે દશકના સ્થાનમાં 6 એકમના સ્થાનમાં 1 તો અહીંયા 6 ગળિકળ 61 આપેલા છે હવે આગળ આપણે કરવાનું છે જુઓ બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ઉદાહરણ આપેલ છે તે પ્રમાણે જ ગણીને અહીંયા લખવાનું રહેશે અહીં 6 દશક છે 2 એકમ છે બરાબર હવે દશકના સ્થાનમાં કેટલા દિવસળીના જૂથ છે તો 1 2 3 4 અને 5 અને 6 કેટલા છે 6 છે તો અહીંયા ગોળમાં શું લખી નાખવાનું 6 ગળે 6 દશકના સ્થાનમાં 6 આવે હવે એકમના સ્થાનમાં કેટલા આપેલા છે 2 તો ગણો 1 અને 2 તો દશકના સ્થાનમાં 6 અને એકમના સ્થાનમાં 2 હવે દશક અને એકમને એકમના સ્થાનને મેળવતી સંખ્યા કઈ છે 6 ગળ બગડ 62 હવે આગળ 6 દશક 3 એકમ 6 દશકમાં 6 જૂથ બનાવવાના છે દિવસળીના આપેલા છે ખાલી આપણે ગણવાના છે 1 2 3 4 5 અને 6 તો દશકના સ્થાનમાં 6 છે જ એકમના સ્થાનમાં 1 2 અને 3 તો એકમના સ્થાનમાં પણ 3 આપેલા છે તો આ બંનેને થતી સંખ્યા કઈ થઈ 6 ગળ 3 ગળ 63 હવે આગળ જો 1 2 3 માં તો તમને જૂથ બનાવીને આપ્યા હતા હવે આ ચોથા નંબરનું બોક્સ છે એમાં તમને જૂથ બનાવીને આપેલ નથી તો આપણે શું કરવાનું મેં સમજાવ્યું તો અગાઉ એ પ્રમાણે 10 લખવાના છે અને ગોળ કરી દેવાનું છે બરાબર તો અહીં કેટલા એવા કરવાના છે 6 દશક કરવાના છે એટલે આપણે 10 10 ના 6 જૂથ પાડવાના છે તો આ 1 આ 2 3 4 5 અને 6 6 જૂથ થયા હવે અહીં 6 લખી નાખવાના દશકના સ્થાનમાં હવે એકમના સ્થાનમાં કેટલા છે તો 1 2 3 અને 4 4 લખેલા છે અહીં 6 ગળ 4 લખવાના દશક અને એકમને મેળવતી સંખ્યા કઈ આવી 6 ગળ 6 ગળ 64 જો અહીંયા દશકના સ્થાનમાં આપણને જૂથ આપેલા નહોતા આપણે 10 10 ના 10 10 ના કેટલા જૂથ બનાવ્યા 6 હવે નીચે 10 ના જૂથ કેટલા આપેલા છે 6 1 2 3 4 5 અને 6 અહીં ગોળમાં 6 લખવાના છે પણ અહીં આપેલા છે તેથી લખવાના નહીં ફક્ત સમજવાના છે હવે એકમના સ્થાનમાં 5 આપેલા છે પણ અહીં દિવાસળી દોરીને આપી નથી જેથી કરીને આપણે સીધી લાઈન લેવાની છે 1 2 3 4 અને 5 5 લાઈન થઈ હવે દશકના સ્થાનમાં 6 એકમના સ્થાનમાં 5 આપેલા છે ફક્ત આપણને આ બોક્સમાં એકમની જે સંખ્યા આપી હતી તેમાં દિવાસળી નહોતી દોરીને આપણી આપણે લાઈન કરીને એ ગણી છે જેથી કરીને ગણીની પાછળ એકમના સ્થાનમાં મૂકી દેવાની દશક અને એકમને મેળવતી સંખ્યા કઈ થઈ 6 ગળ 5 ચોડ 65 હવે આગળ જુઓ અહીંયા 10 10 ના જૂથ આપેલા છે છૂટી દિવાસળી આપેલી છે ફક્ત અહીં આપણે એ ગણવાના છે અને બાજુનું જે સર્કલ છે ગોળ સર્કલ એટલે ગોળ એમાં એ આપણે જવાબ લખવાનો રહેશે અહીં કેટલા જૂથ આપેલા છે તો 1 2 3 4 5 અને 6 તો અહીં વર્તુળની અંદર 6 લખવાના રહેશે ગોળની અંદર બરાબર એકમના દશકના સ્થાનમાં 6 હવે એકમનું સ્થાન ગણો જોઈએ તો 1 2 3 4 5 અને 6 તો એકમના સ્થાનમાં પણ કેટલા આવશે 6 કઈ સંખ્યા થઈ એકમને દશક મેળવતા 2 છગડા 66 હવે આગળ તે જ પ્રમાણે 6 દશક તો 10 10 ના 6 જૂથ આપેલા છે ફક્ત ગણવાના છે અને અહીંયા જોવાનું છે અહીંયા પણ લખીને આપેલા છે ગણો 1 2 3 4 5 અને 6
અહીં છ લખેલા છે, હવે એકમમાં કેટલા આપ્યા છે તો સાત. આ બોક્સ આપણને દિવાસળીવાળું આપેલું નથી, આપણે જાતે અહીંયા સાત સીધી લીટી દોરવાની છે અને ગણીને અહીંયા લખવાનું છે. ચલો ગણો, તો અહીંયા સાત એકમ છે તો સાત લીટી કરવાની છે, તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. સાત અહીંયા એકમના સ્થાને સાત લખી નાખવાના. દશક અને એકમને મેળવતી સંખ્યા કઈ થઈ? છગડ સાતડ સડસઠ થઈ. હવે આગળ જોઈએ તો છ દશક, દસ દસના દિવાસળીના છ જૂથ આપેલા છે. અહીંયા બોક્સમાં આઠ એકમ છે પણ આઠ દિવાસળી અહીંયા ચિત્ર આપેલ નથી, જેથી કરીને આપણે અહીંયા લીટી પાડવાની છે અને લખવાનું છે. અહીંયા છ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ, અહીંયા છ આપેલા જ છે. હવે અહીં આઠ એકમ તો આપણે આઠ લીટી દોરવાની, એકમમાં તો આઠ લખેલા જ છે. તો ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, આઠ થયા. આઠ અહીંયા લખેલા છે, ફક્ત અહીંયા આઠ લીટી દોરી નહોતી, જેથી કરીને આપણે દોરવાની છે ને આ સંખ્યા પૂરી કરવાની છે. તો દશક અને એકમ મેળવતા કઈ સંખ્યા થઈ? છગડ આઠડ અડસઠ. હવે આગળ દશકના સ્થાનમાં છ આપેલા જ છે, તો ગણો, એક બે ત્રણ ચાર પાંચ અને છ. હવે છૂટી કેટલી સળીઓ આપી છે? હવે છ જૂથ આપેલા છે તો અહીંયા પહેલાં છગડે છ લખી નાખવાના, બરાબર. હવે છૂટી સળીઓ ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. તો અહીંયા શું લખવાનું? નવ વડે નવ. છ દશક નવ એકમ, તો બંનેને ભેગી કરતી સંખ્યા કઈ થઈ? છગડ નવ વડ ઓગણસિત્તેર. હવે અગાઉ સમજાવ્યા પ્રમાણે અહીંયા બંને જગ્યાએ દશક આપેલા છે, એટલે દસ દસના કેટલા જૂથ છે ગણો. તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. તો અહીંયા સાત લખ્યા, એકમમાં કંઈ પણ છે નહીં અને દશકની જે સંખ્યા હોય એના પાછળ શૂન્ય લાગે, તો સાત પાછળ શૂન્ય લાગ્યું તો કઈ સંખ્યા બની? સાતડાનું મીંડું સિત્તેર. ખ્યાલ આવ્યો બાળકો? હવે જેમ પાછળ એકડ એકાવનથી સાહીઠ બની હતી, તે જ પ્રમાણે અહીંયા છગડ એકડ એકસઠથી સિત્તેરની સંખ્યા બની છે. જુઓ, છગડ એકડ એકસઠ, છગડ બગડ બાસઠ, છગડ ત્રગડ ત્રેસઠ, છગડ ચોગડ ચોસઠ, છગડ પાછળ પાસઠ, બે છગડા છાસઠ, છગડ સાતડ સડસઠ, છગડ આઠડ અડસઠ, છગડ નવડ ઓગણસિત્તેર અને સાતડાનું મીંડું સિત્તેર. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, જે આપણે ભણી ગયા પ્રકરણ અગિયાર સંખ્યાઓ, એ તમારી ચોપડીમાં આ રીતે જે મેં સમજાવ્યું છે તે પ્રમાણે તમારે જૂથ બનાવવાના છે. છૂટી લીટી ના આપ્યું હોય તો દોરીને ગણવાનું છે, જ્યાં સંખ્યા નથી આપી તે દશક ગણીને અહીં લખવાનું, એકમ ગણીને અહીંયા લખવાનું. એ રીતે તમારે આગળનું પેજ પૂરું કરવાનું છે. બીજા પેજમાં જુઓ, જે રીતે સમજાવ્યું તે પ્રમાણે વર્તુળની અંદર સંખ્યા ગણીને લખવાની છે દશક અને એકમની. અને આ એકાવનથી સિત્તેર સુધીની જે સંખ્યાઓ છે તેમાં જ્યાં દસ દસના જૂથ નથી કર્યા ત્યાં તમારે દસ લખીને ઉપર ગોળ કરવાનું છે અને એ દસ સમજીને ગણવાના છે અને આ સંખ્યા લખવાની છે. ખ્યાલ આવ્યો? આ તમારું ગૃહ કાર્ય છે ચોપડીમાં પ્રકરણ અગિયાર સંખ્યાઓ, એમાં આ પેજ આ અને એકાવનથી સિત્તેર સુધીનું તમારે ગણિતની નોટમાં પણ લખવાનું રહેશે. આવજો.